हेलो स्टूडेंट्स, द स्कूल ऑफ साइंस शाला परिवार में आपनु हार्दिक स्वागत छे। सेकेंड यूनिट डेंटल हेल्थ दातनु आरोग्य। तो छेले आपणे समझ्या हता के सोनिया डॉक्टर शर्मा ने प्रश्न पूछे छे के इनेमल कोटिंग शूँ छे। एटले डॉक्टर शर्मा कहे छे के तेना माटे तारे आपणा दातनी रचना छे ते समझवी पड़े। आपणा दातने त्रण पड़ होय छे। सौथी उपरनुं जे सफेद पड़ छे तेने इनेमल कहे छे। ते शरीरनो सौथी मजबूत अने कठण भाग छे। बीजू जे पड़ छे तेने डेंटिन कहे छे के जे थोड़ू पीलाश पड़तुं छे। अने सौथी अंदरनुं पड़ छे तेने डेंटल पल्प कहे छे। आगळ समझिए। सोनिया सेस मोलर, वॉट इज इट? मोलर एटले दाढ। दाढ ते शूँ छे? डॉक्टर शर्मा सेस, डॉक्टर शर्मा कहे छे इट्स अ काइंड ऑफ टीथ। काइंड एटले प्रकार, ते एक प्रकारनो दात छे। लुक एट ध चार्ट। लुक एटले जो। लुक एट ध चार्ट, आ चार्ट तरफ जो। देर आर टू टाइप्स ऑफ टीथ, दातना बे प्रकार હોય છે। ડિસિડ્યુસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ। ડિસિડ્યુસ ટીથ એટલે ખરી જાય એવા દાંત કે જે એકવાર આવીને પછી પડી જાય છે। મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત। પરમનન્ટ ટીથ એટલે કાયમી દાંત। ડિસિડ્યુસ ટીથ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ, ખરી જાય તેવા દાંત જે દૂધિયા દાંત તરીકે જાણીતા છે અને કાયમી દાંત। ડિસિડ્યુસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ। યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ટુ શેડ એટલે ખરી જવું। તો ડિસિડ્યુસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, ખરી જાય તેવા દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે। આ જે ડિસિડ્યુસ ટીથ છે તેની સંખ્યા 20 હોય છે અને ઉગી અને પછી પડી જાય છે। દેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ। દેર આફ્ટર એટલે ત્યાર પછી, અને પરમનન્ટ ટીથ એટલે કાયમી દાંત। દેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી નવા કાયમી દાંત આવે છે। ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, તેની સંખ્યા સામાન્ય રીતે 32 હોય છે। સોનિયા સેસ, સોનિયા કહે છે યસ, હા, આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ। સેમ એટલે સરખું, હા, મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા નથી। ડૉક્ટર શર્મા સેસ, ડૉક્ટર શર્મા કહે છે ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ। ડિફરન્ટ એટલે જુદું, શેપ એટલે આકાર, સાઇઝ એટલે કદ, અને ફંક્શન એટલે કાર્ય। ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ, તેના આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે। ધેર આર 4 ઇન્સાઇઝર્સ, 2 કેનાઇન્સ, 4 પ્રી મોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઈચ જો। જો એટલે જડબું, દરેક જડબામાં 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 પ્રી મોલર અને 4 અથવા 6 મોલર હોય છે। આપણે સ્ટાર્ટિંગમાં છે તે આખી ફિગર સમજ્યા। સોનિયા સેઝ, સોનિયા કહે છે કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ। આસ્ક એટલે પૂછવું, ક્વેશ્ચન્સ પ્રશ્નો, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ। કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ, શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ વાલી। સોનિયા સેઝ, સોનિયા કહે છે પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ। ક્લાસમેટ એટલે સહઅધ્યાયી, જે સાથે ભણતા હોય તે। ટુ સ્લીપ ઓફ એટલે પરથી પડી જવું, સ્ટેરકેસ એટલે દાદર, સીડી જે આપણે કહીએ તે, અને ફ્રેક્ચર એટલે બટકી જવું। પૂજા વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ
ऑफ अ स्टेरकेस एंड शी हेज सम फ्रेक्चर्ड टीथ। मारा वर्ग में भणती पूजा दादरा पर थी पड़ी गई थी। वॉट शूड शी डू, तेने शू करवू जोईए।